ગુજરાતી ધોરણ છ કાવ્ય નવ હું તો પૂછું ચેપ્ટર એક પત્ર લખવાની મજા પત્ર કેવી રીતે લખાય તે શીખી ગયા હવે આ વિડીયોમાં આપણે હું ત પૂછું કાવ્ય ગાન અને કાવ્ય સમજૂતી જોઈશું કાવ્ય નંબર ના કવિ સુંદર સુંદરમ નું મૂળ નામ છે ત્રિભુવન દાસ પુરુષોત્તમ દાસ લોહાર હવે આપણે કાવ્ય ગાન કરીશું પછી કાવ્યની સમજૂતી જોઈશું હું પૂછું કે મોરલાની પીછી મા રંગ રંગ રંગવાળી જદી હું તો પીછી મા રંગ રંગ વાડી આ ટી લેરી કોણે જદી વરી પૂછું કે દેદીની માજરી સી આંખ માં चक चकती की कियो कोने मदे वरी पूछूं के मीने दीनी माजे रसी आँख मा चक चकती की कियो कोने मदे હું તું છું કે આંબલાની તો છે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપાળો કોણે કરે હું તું છું કે આંબલા નીટો છે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપાળો કોણે કરે વરી પૂછું કે ગાવી ના પેટ આ દૂધ કેરી તોડી મીઠી ઠાર કોણે બરી વરી પૂછું કે ગાવરી ના પેટે આદૂત કેરી તોડી મીઠી ઢાર કોણે બરી હું ત પૂછું કે ની માં બકરી ને બાકરીને ની ઝૂપડી કોણે પૂછું કે આ બની હથેરી બાણી કરે વરી પૂછું હથેરી સૂરજની બમતી બાતી આ કોણે કરે હું તું પૂછું કે મટેલી આ દશ દેખતી આંખ મારી કોણે કરે

વ્યક્ત કરે છે કે આ દુનિયાનું સર્જન કરનાર એક ઈશ્વર ઈશ્વર છે અને ખૂબ સુંદર સર્જન કર્યું છે કેટલીક વસ્તુઓ એવી છે કે જે આપણને નવાઈ લાગે એવી છે અહી અમુક વસ્તુનો પરિચય કરાવીને આપણને બતાવ્યું છે ઈશ્વર શ્રેષ્ઠ કલાકાર છે ઈશ્વર જે સર્જન કરી શકે છે એ બીજું કોઈ કરી શકતું નથી એક નાની અંગથી આંખનો આપણે વિચાર કરીએ કે આપણી જે આંખ છે જો એ આંખ ન હત તો આપણું જીવન અશક્ય હતું એ નાની આંખ કેટલે દૂર સુધી જોઈ શકે છે આ બધા જે અંગો અંગોને શરીરને આપેલા છે હાથ કાન આંખ એ પણ અલ્લાહ આપીને એક નેમત જ છે અહીં આ કાવ્યમાં કુદરતે રચેલી વસ્તુઓનો પરિચય કરાવીને પ્રશ્ન દ્વારા કવિ આનંદ અને આશ્ચર્ય વ્યક્ત કરે છે હું તો પૂછું કે મોડલાની પીઠીમાં રંગ રંગ વાડીયા ટીલડી કોણે જરીસ મોડલા એટલે મોડ મોડ એવું પક્ષી છે કે જે બધાને જ ગમે છે ખૂબ જ સુંદર પક્ષી છે વરસાદમાં તહુકા કરે છે તેહુક તેહુક બોલે છે મોડ જે બોલે છે એ બધાને જ ગમે છે તો કવિ પ્રશ્ન પૂછે છે કે મોડલાની પીઠીમાં મોડ મોડના પીછાની અંદર જે તિલરી જેવું દેખાય છે અહીં આપણને ચિત્રમાં દેખાય છે એ જ કોણ હશે ઈશ્વર એક ઈશ્વર જ છે કે જે આ મોળના પીછાની અંદર આવી તિલરી મૂકી શકે છે આપણે ચિત્ર બનાવી શકીએ છે પરંતુ જે અસલી રૂપ છે એ આપી શકતા નથી વડે પૂછ્યું કે મીંડડી અહીં મીંડલી એટલે બિલાડી માંજરી એટલે કે ભૂરી ભૂરી આંખ હોય એને માંજરી કહેવાય છે જડીનો મતલબ અહીં થશે સજ્જજ બેસારેલી કે આપણે ચિત્ર દોડી શકીએ છીએ મૂળના પીંછાનું ચિત્ર દોડી શકીએ છીએ પરંતુ જે અંદર તિલરીઓ બેસારેલી છે કેદમ જડીની એ આપણે બનાવી શકતા નથી આપણે એને નકલી રૂપ આપી શકે છે એ કોણ કરી શકે છે ઈશ્વર જ કરી શકે છે એ કલાક કરી શકે છે વળી પૂછું કે મીંદીડીની માંજરી છે આંખમાં મીંદીડી એટલે બિલાડી બિલાડીને તમે અંધારામાં જોશો તો એની આંખો ચળકે છે અંધારામાં પણ દેખાય એ આંખો કોને મૂકી હશે કવિ પ્રશ્ન દ્વારા આનંદ અને આશ્ચર્ય વ્યક્ત કરે છે કે એ આંખો બીજું કોઈ મૂકી શકતું નથી આપણે બિલાડીનું ચિત્ર બનાવી શકીએ ઢીંગલું એનું બનાવી શકીએ પરંતુ ઈશ્વર જે આંખ મૂકી શકે છે આંખ જે ચરકતી આંખ મૂકી એ આપણે બનાવી શકતા નથી આંખોમાં જે રોશની હોય છે એ રોશની આપણે મૂકી શકતા નથી કવિ પ્રશ્ન દ્વારા પૂછે છે કે બિલાડીની પછી આગળ જઈએ હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હઠ ના પહોંચે ત્યાં કૂપણો કોને કરી હશે આંબાના ઝાડ ઉપર કેરી થાય છે કાચી કેરી અને પાકી કેરી છે 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 કે જે ગમે ગમે ખાવાનું પણ જોવાનું પણ ગમે છે અને આંબાનું એક ઘટાદાર વૃક્ષ બને છે એ વૃક્ષ ની ઉપર છેક તો એટલે કે વૃક્ષ ની છેક ઉપર કૂપણ હોય છે નાના નાના ફૂલ ને મોડ આવે છે ત્યાર પછી નાની નાની કેરીઓ આવે છે પછી મોટી થાય છે અને પાકી કેરી બને છે હાટ જ્યાં હાટ પણ આપણો પહોંચતા નથી ત્યાં કુપણ કોણે કરી હશે એ પણ એક ઈશ્વર જ કરી શકે છે એ આપણા હાથનું નથી આપણે બીજનું બીજ રોપીએ છે પરંતુ એની ઉપર ફળ લાવનાર એક સ્વર જ છે વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ઢોળી મીઠી ઢળ કોણે ભરી ગાવડી એટલે ગાય ગાયના આચરણની અંદર જે દૂધ હોય છે અને એ દૂધ આપણે દોઈએ એમાંથી પડે છે દૂધની એ દૂધની ઢાળ કોણે મૂકી હશે ગાયનું દૂધ બધાને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે બધા એને પીતા પણ હોય છે અને એનો ઉપયોગ કરતા હોય છે તો કે એ એના ગાવડીના પેટે જે દૂઢની ઢાળ હોય છે એ મૂકનાર કોણ હશે એ પણ એક ઈશ્વર જ છે ઈશ્વર સિવાય કોઈ બીજું મૂકી શકતું નથી હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકડીને ડોસીની ઝુંપડી કોણે મધી આકાશમાં તમને તારા દેખાય છે સૂરજ દેખાય છે ચાંદો દેખાય છે તો રાત્રે તમે ચાંદાને ધ્યાનથી જોશો તેવું લાગે છે કે ચાંદાની થાળી છે અને એની અંદર બકરી અને ડોસીની ઝુંપડી છે તો કે એ ઝૂંપડી મધનાર કોણ હશે મુકનાર કોણ હશે કે આ ચાંદાનું સર્જન કરનાર કોણ હશે સુરતનું સર્જન કરનાર કોણ હશે આટલો સુંદર સૂર્ય અને ચાંદો બનાવનાર કોણ હશે પ્રશ્ન દ્વારા આશ્ચર્ય અને આનંદ વ્યક્ત કરે છે કવિને ખબર જ છે કે આ બધાનું સર્જન કરનાર એક ઈશ્વર જ છે જે ઈશ્વર કરી શકે છે અલ્લાહ કરી શકે છે બીજું કોઈ કરી શકતું નથી વળી પૂછું કે અભની હથેરીમાં સૂરજની ભમતી ભરમલી કોણે કરી અભ એટલે આકાશ આકાશ ની અંદર સુરત તમે આખો દિવસ ગોળ 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 ફળ્યા

ઉપચે મઢેલી દસ દિશ દેખંડેલી દસ દિશ એટલે દસ દિશાઓ દસે દસ દિશાઓને જોતી આ આંખ કોને કરી હશે નવાય લાગે એવી જ વાત છે બધા જ અંગો અલ્લાહ આપણને એક નેમત રૂપે આપ્યા છે જો એક અંગ પણ ન હોય તો આપણું જીવન અશક્ય છે આપણે બીજાના મોહતાજ બની જઈએ છીએ આપણે આપણું કામ આપણે બીજા પાસે કરાવવું પડે જો આંખ ના હોય તો આપણું જીવન અશક્ય છે તો કે પોપચે મઢેલી આ દસ દિશાઓ જોતી આંખ કોણે કરી હશે આ મારી આંખ જે છે એ બનાવનાર કોણ હશે એ પણ એક અલ્લાહ એક સ્વરજ છે એમના સિવાય કોઈ આપી શકે નહીં આપણે કૂતરું બનાવી શકીએ છીએ નવલખ તાડે મધેલી આ અભલાની ની ચૂંટી કોને કરી આકાશમાં તમે રાત્રે જોતા હશો કે તાળા દેખાય છે જયારે વાદળ હોય ત્યારે ના દેખાય પરંતુ એ સિવાયના દિવસોમાં દેખાય છે ઉનાળામાં શિયાળામાં તો જાણે એવું લાગે છે કે આકાશે કોઈ ચૂંદડી ઓઢી હોય ચાલો તે તિલડી વાળી ચૂંદડી ઓઢી તો નવ લાખ ટારે એટલે કે નવ લાખ તારાઓ તમે ગણી પણ ન શકો એટલા તારાઓ આકાશમાં હોય છે લાખ ટાળે મટેલી અભલાની ચુંદી તારાઓ જ્યારે આકાશમાં હોય તેવું લાગે છે કે આકાશે કોઈ ઉધરી ઓઢેલી છે તિલડી વાળી ચૂંડડી ઓઢેલી છે કે અભલાની ચૂંદડી આપણા કોણ હશે એ પણ એક ઈશ્વર જ છે તારાનું સર્જન કરનાર સુરતનું નું સર્જન કરનાર ચાંદા નું સર્જન કરનાર મનુષ્યને જન્મ આપનારી બધા કોણ છે ઈશ્વર જ છે હું તો પૂછું કે અહીં મોરલા ની વાત કરેલ છે મોડલ એટલે મૂળ મિલિડી એટલે બિલાડી ફસ્ત કાવ્ય પંક્તિમાં માં મોરલા ની રંગ રંગરંગ વાલી તીલડી કોણ હશે પછી મીનીડીની માંજરી શ્યાક માં એટલે કે બિલાડીની માંજરી શ્યાકમાં ચકચકતી કીડીઓ મળનાર

લાસ્ટ કાવ્ય પંક્તિમાં જો નવલ ટાળે મટેલીશ્વર અલ્લાહ શ્રેષ્ઠ કલાકાર છે તેને જ આ દુનિયાને અનેક રીતે શણગારી છે કવિને ઈશ્વરની અજાયબીઓ જોઈને આશ્ચર્ય અને આનંદ થાય છે અને તે પ્રશ્ન દ્વારા પોતાનો આનંદ આપની સમક્ષ રજુ કરે છે વિદ્યાર્થી મિત્રો અહીં જ આપણે થોડાક શબ્દોના અર્થ જોઈએ જડી એટલે સજ્જટ બેસારેલી પ્રથમ કાવ્ય પંક્તિમાં લાસ્ટ વર્ડ છે જડી સજ્જટ બેસારેલી તિલ તિલડી તિલડી એટલે તમે મોરના પીછામાં જોતા હશો વચ્ચે તિલડી જેવું ગોળ ગોળ દેખાય છે નાનો ચાંદલો અને તિલ કહેવાય મીડી એટલે બિલાડી ને માજરી એટલે ભૂરી ભૂડી આંખ હોય તેકચકરી એટલે ચડકતી કીકી એટલે કેવાય કૂપણો એટલે કે ઉપર જે નાનો નાનો મોડ આવે છે એને કૂપણ કહેવાય ગાવડી ગાય કુપણો એટલે નવા તાજા ફૂટેલા પાન હોય ને એને કુપણો કહેવાય પછી આવશે ગાવડી એટલે ગાય ઢાળ એટલે ધાડા જે વહે ને તે આપણે જ્યારે ગાયને દૂધ કાઢીએ છીએ ત્યારે જે ધાડ પડે છે ને ધાડ કહેવાય ચાંદા ની થાળી માં બકરી ની ઉસ્લી ઝૂપડી પણ મધી એટલે કે બેસાડનાર અભ એટલે આકાશ પોપ છે મઢેલી દસ દિશ દેખંતી દસ દિશ એટલે દસ દિશાઓ જોતી આંખ નવ લખ એટલે નવ લાખ તાળાવ આકાશમાં એટલા બધા તળાવ હોય છે કે આપણે ગણી શકતા નથી આપ એટલે આકાશને ચૂંડ દે એટલે ઓઢતી સરસ કાવ્ય સુંદર અમે રચ્યું છે પ્રશ્ન દ્વારા પોતાનો આશ્ચર્ય અને આનંદ વ્યક્ત કર્યો છે ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા આવા કાવ્યો છે અને પ્રકૃતિ કાવ્યો છે કે જેમણે પ્રકૃતિનું પ્રકૃતિના સૌંદર્યનું વર્ણન કરીને ઈશ્વરની પ્રશંસા કરી છે